નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ અને શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. સાબરકાંઠાથી આવી રહ્યા છે. સાબરકાંઠામાં આંગણવાડી કાર્યકર્તા અને ટેડા ઘરોનો વિરોધ પ્રદર્શન આજે સામે આવ્યું છે. જિલ્લાની તમામ આંગણવાડી આજે બંધ છે. વિવિધ પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને તેમણે આજે રેલી કાઢી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી છે મહિલા કાર્યકરો. ડીડીઓને આવેદનપત્ર આપવા માટે આ રેલી યોજાઈ છે અને ઘણી બધી માંગણીઓ છે જે વર્ષો જૂની છે, પડતર છે. સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી અને કાર્યકર ટેડાઘરોનો આજે વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. જિલ્લાની તમામ આંગણવાડી આજે બંધ છે. તો સાબરકાંઠામાં આંગણવાડી કાર્યકર્તા અને તેડાઘરોનું જે વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે, શું કારણ છે અને કયા પ્રશ્નો છે તેના માટે આપણે જોઈશું. સંવાદદાતા સાબરકાંઠાથી ઈશાન અમારી સાથે જોડાયા છે. ઈશાન, આ જે મહિલા કાર્યકર્તાઓ છે તેમની કઈ કઈ માંગણીઓ છે જે વર્ષોથી પડતર છે? જે પંકજ ચોક્કસ જણાવી દઉં કે સાબરકાંઠા જિલ્લામાં આજે તમામ આંગણવાડીઓ આજે બંધ રાખી અને આંગણવાડી કાર્યકર્તાઓ અને ટેડાઘરોએ વિરોધ દર્શાવ્યો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તમામ લોકો રેલી સ્વરૂપે એકઠા થઈને ડીડીઓ કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપશે. આપણી સાથે રેલીના મુખ્ય આગેવાન જોડાઈ ગયા છે. આપણે એમની સાથે જાણીશું કે એમની શું મુખ્ય માંગણીઓ છે, શું કેમ આ રેલી યોજવામાં આવી રહી છે. રેલી યોજવાનું તો મુખ્ય કારણ એ છે કે આ સરકાર આ પીડિત બહેનોની વાત જ સાંભળવા તૈયાર નથી. ઘણા વર્ષોથી આ બહેનો માગણી કરી રહી છે કે એમને કાયમી કર્મચારી બનાવો. 24 કલાક સરકારનું કામ કરતી આ બહેનોને હજુ બી માનદ વેતન જેવો નિરર્થક શબ્દ વાપરી અને શોષણ કરવામાં આવી રહ્યું છે. આ શોષણ સામે વિરોધ કરતા કરતા બહેનોની જિંદગી પૂરી થઈ ગઈ, રિટાયર થઈ ગઈ, પણ એમના એક પણ પ્રશ્નનો ઉકેલ સરકાર લાવતી નથી. નોટ ઓનલી ધેટ, એમની વાત પણ સાંભળતી નથી. આજે પણ ડીડીઓ સાહેબને એમના સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરવા જઈ રહ્યા છે, પણ મને અત્યારે હાલ એવી માહિતી છે કે ડીડીઓ સાહેબ પોતાની ઓફિસ છોડીને જતા રહેશે. તો આ વસ્તુ છે બેનની, પણ આજે શક્તિ બતાવીને રહેશે બેનની, એમની શક્તિ બતાવીને રહેશે અને 2019 એમની શક્તિનો પરચો પણ આપી દેશે. જો આ બહેનોને 2019 ઇલેક્શન પહેલાં કાયમી કર્મચારી જાહેર કરવામાં નહીં આવે અને એમની આંગણવાડીનો સમય 11-4 મુખ્ય મુદ્દો છે એ જો નહીં કરવામાં આવે તો સરકાર સામે રણશિંગો ફૂંકાશે અને સરકારે એ સહન કરવાનું રહેશે. એવી મારી આજની તારીખે બી જાહેરાત છે. આજે એમના સ્થાનિક મુદ્દાઓ વિશે બહેનો એમનો ડીડીઓ સાહેબ જોડે ચર્ચાઓ કરવામાં ગઈ. જોઈએ હવે શું થાય છે. ડીડીઓ સાહેબ સૂચવે હજી પંકજ ચોક્કસ જણાવી દો કે ખાસ કરીને અત્યારે હાલ તો ડીડીઓ સાહેબની મુલાકાત માટે જવાનું હતું, પરંતુ ડીડીઓ ત્યાંથી રવાના થઈ ગયા છે અને અન્ય કાર્યક્રમમાં હોવાનું લઈને જણાવી રહ્યા છે. તો આવનારા સમયમાં તમામ મહિલાઓ પોતાની શક્તિ બતાવી તેમાં દવાઈ લે. ઈશા, જે આંગણવાડીની મહિલા કાર્યકરો છે તેઓનું શું કહેવું છે? કેટલા સમયથી તેઓ આંગણવાડીમાં કામ કરે છે અને જે કાયમી કરવાની તેમની માગણી છે એ કેટલા વર્ષથી પડતર છે? પંકજ ચોક્કસ જણાવ્યું કે આંગણવાડીના કર્મચારીઓની જે માગણી છે વર્ષો જૂની માગણી છે, હજુ સુધી એ માગણીનો સંતોષકારક જવાબ નથી મળતો. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એમને વાયદા જ કરવામાં આવે છે કે તમને કાયમી કરી દેવામાં આવશે, તમારી માગણીઓને સંતોષકારક જવાબ આપવામાં આવશે, પરંતુ હજી સુધી તેમની કોઈ માગણી સંતોષાતી નથી. આ ઉપરાંત જે આંગણવાડીમાં જે બાળકો માટે જમવાનું ભોજન કે લાવવાનું છે તે પોતાના સ્વખર્ચે લાવે છે અને તેમનું પણ બિલ તેમને સમયસર ચૂકવાતા છે, જેને લઈને આંગણવાડી કાર્યકરો વર્ષ સુધી આ વિરોધ જોવા મળે છે અને જેને લઈને આ મહિલાઓ આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આજે એકઠી થઈને વિરોધ કરી રહી છે. ઈશાન, આપણી આસપાસ અગર મહિલા કાર્યકર આપણે સાંભળવા માંગીએ છીએ કે તેઓ શું કહે છે, જો કદાચ તેમની વાત નહીં સાંભળે તો આગામી તેમનું પગલું શું હશે? હાલ તો મહિલા ચોક્કસ જણાવી દઉં પંકજ કે આપણી સાથે કેટલાક મહિલા કાર્યકરો ઉપસ્થિત છે, તો આપણે એમની પાસેથી જાણીશું કે તમને તમારી શું શું સમસ્યા છે અને તમારી શું માંગણીઓ છે. અમારી માંગણીઓ પ્રમોશનમાં અમારે કોલેજ પાસ કરવાનો લેવાનો પ્રયત્ન કર્યો અને મેં 12 પાસ કર્યો, પ્રમોશનમાં મને લીધો નહીં. અને આંગણવાડીનો ટાઈમ છે 9 વાગ્યાનો, ક્યારેય અમને પોસાતો નથી. 11 વાગ્યાનો હોય તો 10:30 હોય તો પોસાય. અમની નોકરીમાં અમને 58 વર્ષે છૂટક કરતું હતું, ક્યારેય અમને પાલવતું નથી. અમારા પગાર એ પ્રમાણે હોય તો અમને 58 વર્ષે છૂટક કરતો ચાલે. તમને કેટલો પગાર મળે છે? અમારો પગાર 6000 પગાર છે. અમને બિલકુલ પાલવતું નથી. અમારે બાળકો ભણાવવાનો હોય બધાને, પણ અમારે કઈ રીતે પાલવા? અમારો પગાર તો અમારા 18000ની માગણી છે, પણ અમારા 12000-13000 તો પગાર થવો જ જોઈએ. પગાર અમારે 300 રૂપિયા રોજ નથી. ખેડૂત મજૂરી કરાવીને 300 રૂપિયા રોજ હોય છે,
તો બી અમારા પગાર 200 રૂપિયા 260 જ રોજ છે. તો શોષણ અમારું ખોટું શોષણ થાય છે. અને વધારાની કામગીરીમાં ફૂલ આલોચન આંગણવાડીમાં અમારે બાળકોને ભણાવવું છે તો પણ અમારે દુકાન કરીને અમારે એટલું ગામની વસ્તીને આપવું પડે છે ને, તો જાણે દુકાન ચાલતી હોય એવું અમને લાગે છે. અમારા માગણીમાં તો અમારે હડતાલ કરીને અમારા પગાર વધવું જ જોઈએ, તો જ અમને પાલવું છે. અમને કયો તો અમે 9 વાગ્યાનો ટાઈમ કીધી, પણ અમે 9 વાગે હું અમારા ચાનો વાસણ પણ મૂકીને અમે જવા તૈયાર છીએ, પણ એ પ્રમાણે અમારો પગાર આવવો જોઈએ અમારા બેને. તો જ કામ નહીં તો કામની અમારે ફૂલની પોકડી અમારે કમ્પ્લીટ જોઈએ છે સરકારને, સમજવું જોઈએ મોદી સરકારને. તો પંકજ, આપણે સાંભળ્યું કે જે મહિલાઓનો જે વિરોધ છે કે તેમને જે પગારનો ધોરણ જે પોસાતું નથી તેના કારણે જે મહિલાઓ આજે આ રેલી સ્વરૂપે જોડાયા છે અને ડીડીઓ ને ત્યાં આવેદન પત્ર આપવા જાણે છે. હવે તો ડીડીઓ જિલ્લા પંચાયત કચેરી પહોંચીને જાણવા મળશે કે ત્યાંની પરિસ્થિતિ શું છે. પંકજ જી, ઈશાન આભાર માહિતી આપવા માટે. તો જે રીતે સાબરકાંઠામાં આંગણવાડીની મહિલા કાર્યકર્તાઓ હાલ તો વિરોધ કરી રહી છે, ત્યારે જોવાનું એ છે કે તંત્ર તેમની અવાજ ક્યારે સાંભળે છે. સમાચારોમાં હવે આગળ વધીએ. કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા હરિયાણા ભવનનો વિવાદ થંભવાનું નામ નથી લઈ રહ્યો. હરિયાણા ભવનના ખાતમુહૂર્ત સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ બાદ પોલીસ સામેની કાર્યવાહી સામે બીટીએસ સંગઠન રોષે ભરાયો છે. આ સંગઠન દ્વારા કેવડિયાથી રાજપીપળા પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 6 ગામના 1500થી વધારે લોકો કેવડિયા ખાતે હેલીપેડ પાસે ભેગા થયા હતા, જેઓ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરશે. રેલીને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરતના બમરોલી વિસ્તારમાં એક ઘટના સામે આવી. જય જવાન જય કિસાન નગરમાં બાળકીને ટેમ્પા ચાલકે અડફેટમાં લઈ લીધી. ગેસના બાટલાના ટેમ્પા ચાલકે બાળકીને અડફેટમાં લેતા બાળકી ગંભીર રીતે ઘવાઈ છે. બાળકી હાલ કોમામાં સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી છે અને આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ ટેમ્પા ચાલકે બાળકીને અડફેટમાં લીધી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, આ જે ઘટના બની છે એ આજની છે, કયા સમયની છે અને જે ટેમ્પા ચાલક છે શું તેની ધરપકડ કરાઈ છે? ચોક્કસપણે આ ઘટના સુરતના બમરોલી વિસ્તારની છે. જય જવાન જય કિસાન સોસાયટીમાં ગતરોજ બની હતી. બાળકી ઘર નજીક રમતી હતી ત્યારે ગેસના સિલિન્ડર નો જે ટેમ્પો હતો બાટલા ખાલી કરીને પરત ફરી રહ્યો હતો. ટેમ્પો ચાલક એટલી હદે તે કાબુ હતો કે રસ્તામાં રમતી બાળકીને અડફેટે લઈ લીધી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે બાળકીને શરીરે ગંભીર ઈજા થવા પામી હતી. બાળકી હાલ સારવાર હેઠળ છે. કહી શકે તબીબોનું માનીએ તો બાળકી હાલ કોમામાં છે. ઘટનાના સીસીટીવી સામે આવતા જ પાંડેસરા પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ટેમ્પો ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો ટેમ્પા ચાલકે બાળકીને જે રીતે અડફેટ લીધી છે, આ બાળકી કોમામાં સરી ગઈ છે અને હાલ તો સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સુરતમાં બ્રિજ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગડર પડતા બાઇક સવારનું મોત નીપજ્યું છે. અમરોલીના વિસ્તારની આ ઘટના છે, જ્યાં બાઇક સવાર પર ગડર પડી ગયું અને નવા બ્રિજની બાજુમાં આવેલા જૂના બ્રિજનો ગડર તૂટી ગયો હતો. એક ટ્રક ચાલક ગડરમાં અથડાતા બાઇક સવાર પર આ ગડર પટકાયું અને 27 વર્ષીય શિક્ષકનું આ ગડર પડવાથી મોત નીપજ્યું હતું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખી આ ઘટના કેવી રીતે બની હતી. ગડર પડવાથી બાઇક સવારનું મોત નીપજ્યું હતું. સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે. નવા બ્રિજની બાજુમાં જ આવેલ જૂના બ્રિજનો ગડર તૂટી ગયો હતો. એક ટ્રક ચાલક ગડરમાં અથડાતા બાઇક સવાર પર આ ગડર પડ્યું. સુરતમાં ઓટો એક્સપોમાં મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. 4 જેટલા મોબાઈલ ફોન એક જ દિવસમાં ચોરી થઈ ગયા. સુરક્ષાના નામે આયોજક 200 રૂપિયા ફી ઉઘરાવી રહ્યા છે. ચોરી કરનાર ચોરે ફોન ઉપાડી આખું પરિવાર મોબાઈલ ચોરી કરવા આવ્યાની કબૂલાત પણ કરી હતી. ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.